અંબાલિયા એકાસી વિધાનસભા સીટની અંદર કોંગ્રેસ દ્વારા બીજી વખત વિક્રમભાઈ માડમને રિપીટ કરવામાં આવ્યા છે, ત્યારે આપણી સાથે વિક્રમભાઈ માડમ જોડાયા છે. વિક્રમભાઈ, આપને ઉપર કોંગ્રેસે ભરોસો મૂક્યો અને બીજી વખત આપને રિપીટ કરવામાં આવ્યો છે, એ વિશે આપ શું કહેશો અને લોકો પાસે કઈ અપેક્ષા સાથે મત માંગશો? બીજી વખત નહીં, બે વાર ધારાસભ્ય, બે વાર સાંસદ પાર્ટીએ તો વારંવાર મારો ભરોસો કર્યો છે. અને સૌથી પહેલો આભાર તો મારા ટેકેદારોનો માનું છું, કોંગ્રેસના કાર્યકરોનો માનું છું કે એમને મારી સામે કોઈ ટિકિટ જ નથી માગી. ખંભાળિયામાં હું એક જ દાવેદાર હતો અને પાર્ટીએ દાવો મંજૂર કર્યો. જે અત્યારની સડકતી સમસ્યાઓ છે, એ સડકતી સમસ્યાઓમાં યુવાનો બેકાર છે, યુવાનોને નોકરી મળતી નથી, વારંવાર પેપરો ફૂટે છે, મોંઘવારીએ માઝા મૂકી છે, ગરીબ માણસના ક્યાંય બે છેડા ભેગા થતા નથી. આ સમસ્યાઓ છે અને આ સમસ્યાઓને લઈને ભ્રષ્ટાચાર તો એટલો બધો છે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર વિના કામ જ નથી થતું. સરકાર હંમેશા બનગા ફૂકે છે, અમે વિકાસ કર્યો છે, અમે કામ કરીએ છીએ. જો તમે વિકાસ કર્યો હોય, તમે કામ કર્યું હોય, તમારી રેપ્યુટેશન સારી હોય તો તમે કોંગ્રેસમાંથી વરાજા સુકામે લઈ જાઓ છો. તમારા જે કાર્યકરો છે, 30-35 વર્ષ સુધી મહેનત કરે છે, એ કાર્યકરોને ટિકિટ આપો ને. આ વખતે મેક્સિમમ ઉમેદવારોને 8-9 વાર તમારે રિપીટ કરવા પડ્યા છે, વારંવાર હારી જાય એને રિપીટ કરવા પડ્યા છે. કેમ તમારી પાસે ફ્રેશ ચહેરા નથી, સારા ચહેરા નથી, જે લોકો રાત દિવસ તમારા માટે કામ કરે છે એ ચહેરા નથી? આ ઘણું બધું સૂચવે છે, ઘણી બધી આમાં કહાનીઓ છે. પણ ટીવીની અંદર ઇન્ટરવ્યુ દેવામાં 2-2.5 મિનિટની અંદર, એક ટાઈમ લિમિટની અંદર ઘણી મર્યાદાઓ છે. લોકોની વચ્ચે જઈશ, લોકોનો પ્રેમ છે મારા પ્રત્યે, લોકોની વચ્ચે સતત 5 વર્ષ રહ્યો છું, આમ તો 35 વર્ષથી આ લોકોની વચ્ચે છું અને લોકોના કામ કર્યા છે. મને ભરોસો છે કે લોકો મને મત આપશે અને લોકોના વિશ્વાસે લોકોની વચ્ચે જાઉં છું. લોકોએ ક્યારેય મારો વિશ્વાસ તોડ્યો નથી, મેં લોકોનો વિશ્વાસ તોડ્યો નથી. ગમે એવી પરિસ્થિતિ હોય, લોકોનો ફોન ઉપાડ્યો છે, લોકોને સારો જવાબ આપ્યો છે. 10માંથી 8-9 કામ થઈ જાય એ કર્યા છે, અને જે નિયમમાં ના આવતા હોય, જે ન થઈ શકે તો એને વિવેકથી સમજાવીને કોશિશ કરી છે કે આ કામ ન શક્ય નથી, આ નિયમમાં નથી અને આ કામ ન થઈ શકે. પણ લોકોનો ફોન તો જરૂર ઉપાડ્યો છે અને લોકોને મીઠો જવાબ પણ આપ્યો છે. આશા તો હંમેશા જે કોઈ લડતો હોય છે એ હું જ વિજેતા થાય એવી જ આશા રાખતો હોય છે. એ નિર્ણય તો છેલ્લે જનતાએ લેવાનો હોય છે. મને જનતા ઉપર ભરોસો છે, મારો વિજય છે એ જનતાનો વિજય હોય છે, જનતાનો વિજય ચોક્કસ થશે. તો અત્યારે આપણે જે જવાબ સાંપડ્યું છે, વિક્રમભાઈ પાસે જવાબ સાંપડ્યું છે કે જે મને લોકો ઉપર પૂરો વિશ્વાસ છે અને હું વિશ્વાસ સાથે કહું છું કે આ 81 વિધાનસભાની સીટ ઉપર મારી હું જરૂર વિજય થઈશ. જય સુખ મોદી. દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.